ભાઈ જો મધરો દારૂડો ગીત જોવા માટે તમે પિક્ચર જોવા જતા હોય તો ના જતા, કારણ કે ગીત તો પિક્ચરના એન્ડિંગમાં છે. ભાઈ આજના વિડીયોમાં વાત કરીશું કે હાહાકાર મૂવી રિલીઝ થઈ ગયું છે. હાહાકાર મૂવી હાહાકાર મચાવશે કે નહીં એ તો સમય બતાવશે, પણ સ્ટોરી મૂવીની હાહાકાર મચાવે એવી નથી. હા, તમને હસવું આવશે, થોડી મજા આવશે, પણ જે સ્ટોરી છે એને તમે તમારી રિયલ લાઈફ જોડે કનેક્ટ કરવાનો કોઈ પ્રયાસ કરશો, અથવા તો આપણા સોસાયટી સમાજમાં જે પણ વસ્તુ હોય એની જોડે બી કનેક્ટ કરવાનો પ્રયાસ કરશો તો થશે નહીં, હવામાં બધી વાતો જશે એવી સ્ટોરી છે. સ્ટોરી કેવી છે એ તો કદાચ તમે ટ્રેલર જોયું તો ટ્રેલરમાં તમને ઘણો બધો આઈડિયા આવી જાય. આપણે ટ્રેલરમાં શું હતું એ જ વાત કરીશું, સ્ટોરી રિવીલ કરીશું નહીં. ત્રણ ભાઈબંધો હોય છે, એમાં બે જે ટી પોસ્ટમાં વેઇટરનું કામ કરતા હોય અને ત્રીજો ભાઈબંધ હોય છે એને એની જવાબદારી આ બે ભાઈબંધોએ લીધી હોય છે. મયુર ચૌહાણ, હેમંગ ભાઈ અને મયંક ગઢવી આ ત્રણ ભાઈબંધો હોય છે. મયંક ગઢવીની જવાબદારી હોય છે, ભૈલું નામ હોય છે ભાઈનું, એમની જવાબદારી આ બે ભાઈબંધોએ લીધી હોય છે અને પછી એને ગાડી ચલાવવા માટે આપે છે. એ ગાડી લઈને રાત્રે એ જે ભૈલું હોય છે બિઝનેસ કરતો હોય છે, એટલે ધંધો બરાબર સેટ ચાલતો હોય છે. અને એવામાં એવું થાય છે કે એક ભાઈબંધ આગળ નીકળી જાય, બીજા બે ભાઈબંધો કશું કરતા હોતા નથી. એટલે પછી બે ભાઈબંધો એવો પ્લાન બનાવે કે ચલો આપણા ભાઈ ગાડી તો ચલાવે જ છે, ગાડીમાં કોકને લૂંટીએ અને લૂંટીને પૈસા બનાવી લઈએ. બસ આવો એમનો પ્લાન હોય છે. આ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે એ લોકો ઘણી બધી રાહ જોવે છે, કારણ કે પ્લાન ઇઝીલી એક્ઝિક્યુટ થતો નથી. ટ્રેલરમાં બતાવ્યું હતું એમ વચ્ચે એકવાર પોલીસ વાળા બેસી જાય છે, એકવાર સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે અને પછી છેલ્લે એક બકરો ફસાય છે. અને બકરો ફસાય છે પછી એ ફસાયા પછી આ જે ત્રણ ભાઈબંધો છે એ કેવા ફસાય છે એ જોવા જેવું છે. પિક્ચર લગભગ 136 37 મિનિટનું છે, એટલે 2 કલાક અને 5-10 મિનિટનું તમે સમજી શકો છો. એમાં જે ગાડી છે એ ગાડીનો સીન લગભગ 1.25 કલાક જેવો બસ ગાડી ચલાવતા હોય છે, અંદર વાતો બાતો કરતા હોય છે અને પછી કોઠા કબાડા કરતા હોય છે કે કઈ રીતે હવે જે પ્રોબ્લમમાં ફસાઈ ગયા હોય છે, પ્રોબ્લમમાંથી કઈ રીતે બહાર નીકળવું. ઓવરઓલ સ્ટોરીની વાત કરું તો સ્ટોરીમાં કંઈ દમ નથી, તમને એન્ડ જોઈને થોડું હસવું આવશે, પણ તમને એઝ અ હ્યુમન એવું વિચારશો કે સાલું આ વસ્તુ ખરેખર ના થવી જોઈએ ને, આવી વસ્તુ ખરેખર કોઈ કરે નહીં એવું તમે વિચારશો. વાત કરીએ ત્રણેય એક્ટરોની એક્ટિંગ, તો ભાઈ ત્રણેય એક્ટરોની એક્ટિંગ સરસ જ છે અને એક્ટિંગમાં કોઈ પણ જાતનું કહેવું પડે એવું નથી. વચ્ચે અમદાવાદી મેન ને એમનો પણ થોડો રોલ છે. પછી હમણાં ગુજરાતી પિક્ચરમાં પેલા સવિતા ભાભી આવ્યા હતા, એ સવિતા ભાભીનો રોલ પણ ઠીક છે. આમાં થોડો વધારે પડતો જ રોલ બતાવી દીધો એમનો, બોલ્ડ એવું લાગે. ભાઈ દારૂ ગુજરાતમાં બંધ છે, પણ એક સીન જે છે કે ભાઈ બેસવું પડશે એ સીન છે, એ સીન જબરદસ્ત રીતે શૂટ કરવામાં આવે છે. અને બેસવું પડશે એટલે પ્રોગ્રામ કરવાની તૈયારી હોય છે અને એ પ્રોગ્રામ લગભગ 5 થી 7 વાર બતાવવામાં આવ્યો છે. અને બેસવું પડશે એના પછી જે માહોલ તૈયાર થાય છે એ જોવાની લોકોને મજા આવશે. બાકી પિક્ચરમાં ગીતો એક મણિયાર બારોટ સાહેબનું પેલું જૂનું ગીત પણ લીધું છે, એ પણ સરસ ગીત છે. અને જે મેન અત્યારે વાયરલ થયેલું ગીત મેં તમને પહેલાં પણ કીધું એ એન્ડ પર છે, બાકી અંદર કોઈ ગીત છે નહીં. કદાચ હાહાકાર કરીને થોડું અંદર વચ્ચે વચ્ચે વાત વાગતું હોય છે, કદાચ એ પણ એક ગીત હતું. ઇન શોર્ટ વાત કરું તો પિક્ચરમાં એક્ટિંગ ત્રણેય લોકોની સારી છે, પણ સ્ટોરી આપણને અનુકૂળ આવી નહીં. સ્ટોરી રિયલ લાઈફ જોડે મેચ થોડી થતી હોત તો સારું લાગત, પણ ક્રાઇમ કર્યા પછી ક્રાઇમને છુપાવવા માટે જે વસ્તુ કરે છે અને છેલ્લે એક મોટો ક્રાઇમ કરી દે છે, પછી એ વસ્તુ અને એક મજાકના મૂડમાં જતી રહે છે એટલે થોડું દબાઈ જાય છે, પણ રિયલ લાઈફમાં આવું હોય નહીં એટલે આપણને ઠીક લાગ્યું. પિક્ચર કેવું છે, દરેક લોકોને ગમન, દરેક લોકોને ના ગમે. આ હું પિક્ચર જોવા ગયો તો પિક્ચરમાં લગભગ 20-એક લોકો હતા, બધા ખુશ જ હતા, બધાને પિક્ચર ગમ્યું જ છે, મગર થોડું બાજુમાં મૂકો તો પિક્ચર જોવાની મજા આવે, થોડું મગજ લગાવો તો તમને પિક્ચર ના ગમે. મારા તરફથી આ મૂવીને આપણે 5માંથી 2 સ્ટાર આપીશું. આ ત્રણેય લોકોની એક્ટિંગ સારી છે એના માટે આપણે સ્ટાર આપીશું, બાકી પિક્ચરની સ્ટોરી એના માટે આપણે કંઈ સ્ટાર આપીશું નહીં. હવે ભાઈ તમે લોકો પિક્ચર જોઈને આવ્યા, તમને પિક્ચર કેવું લાગ્યું, અને તમે પિક્ચર જોઈ ના આવ્યા હોય તો તમે શું પિક્ચર જોવા જવાના છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને હા ભાઈ, વિડીયોમાં આટલે સુધી પહોંચ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરીને જાઓ. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.